200 ફૂટ લાંબુ અને 5 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજની હાલોલમાં આવેલા કલવરશાળામાં આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ભારતમાં આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે હાલોલની કલવરશાળા દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેનું પ્રસ્થાન ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર, જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર અને શાળાના પૂર્વ વિદ્યાર્થી મયુરધ્વજસિંહજી પરમાર તથા હાલોલ નગર અને તાલુકાના ભાજપના સર્વે હોદ્દેદારોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં 200 ફૂટ લાંબો અને 5 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો. વિદ્યાર્થીઓ યાત્રામાં ભવ્ય પ્રદર્શન કરેલ અને રાષ્ટ્રભક્તિના ગીતો, સૂત્રધ્વાર, ગગનવેદી નારા લગાવી લોકજાગૃતનું અભિયાન કરેલ. આ યાત્રામાં અબાલ વૃદ્ધ સાથે મળી 1000 વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાઈને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરેલ. આ યાત્રામાં વરસાદી માહોલ હોવા છતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો રાષ્ટ્રવ્યાપી જુસ્સો અને દેશપ્રેમની ભાવના અનેરી રહી હતી. આ યાત્રામાં આઝાદીની લડત ચલાવનાર વીરોના વીરગાથાની યાદ તાજી થાય તે માટે 75 વીરપાત્રો બનાવીને આઝાદીની લડત ચલાવનાર વીરોને યાદ કર્યા, જેમાં વિદ્યાર્થી પાત્રો બનાવીને શોભાયાત્રાની શોભામાં વધારો કર્યો હતો. આમ એક નવો વિચાર રાષ્ટ્રને એક કરવા, જનજનને પ્રોત્સાહિત કરવા માટે પ્રેરિત કરે છે. આમ જય હિન્દ, વંદે માતરમ અને ભારત માતા કી જય ના ગગનભેદી નારા સાથે તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવેલ. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ.